હવે વાત કરીએ તો જેતપુરની, જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં મામલતદાર દ્વારા ગેરકાયદેસર મકાન દૂર કરવામાં આવ્યા. જેતપુરમાં આજે મામલતદાર દ્વારા મોટું ડિમોલેશન કરવામાં આવેલ હતું, જેમાં જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં 15 વર્ષથી નગરપાલિકાની જગ્યા ઉપર પાક્કા મકાનો બનાવીને કબજો કરી બેઠેલા ભૂમાફિયાને ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં 15 વર્ષ પહેલાં વિક્રમભાઈ જેઠાભાઈ મોઢવાડિયા અને નગરપાલિકાની સરકારી જગ્યા ઉપર પાક્કા મકાનની ઓરડી બનાવીને ભાડે આપીને આવક ઊભી કરી હતી, જે બારાના કેસ ચાલી જતાં જેતપુર મામલતદાર દ્વારા આ જગ્યાને ખુલ્લો કરવા હુકમ કરેલ હતો. અંદાજિત 499 ચોરસ મીટર જગ્યા અને તેની ઉપર બનેલ 43 ઓરડીઓને તોડી પાડી હતી. આ ઓરડીઓ કબજેદાર વિક્રમભાઈએ ભાડે ચડાવેલ હોય સરકારે આ સરકારી જમીન ઉપર થયેલ ભાડાની આવક ગુનો હતો અને તે કબજેદાર પાસેથી વસૂલવાનો હુકમ કરેલો હતો. આ મુજબ 47,52,000નો દંડ ફટકારીને જગ્યા ખાલી કરાવાઈ હતી. સાથે સાથે અન્ય 3 જગ્યા ઉપર પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ચારે બાંધકામ મરી કુલ 49,00,000 જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. સુરેશ બાલ્યા, ZSTV, જેતપુર. જેતપુરમાં ભાદરના સામાકાંઠાના વિસ્તારમાં સરકારી ખરાબાની જમીન ઉપર ઓરડીઓ બાંધી અને ભાડે આપવાની પ્રવૃત્તિ કરીને જે આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે, એવી ટોટલ 43 ઓરડીઓ છે, 4 દબાણદારો છે, જેના મેં આજે દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરેલી છે. અને ટોટલ અંદાજે 49,00,000નો દંડ ઉપજદંડ તરીકે લોકોને ફટકારવામાં આવેલ છે. સરકારી જમીન 499 ચોરસ મીટર જેટલી અંદાજિત જમીન છે, જેને અમે ખુલ્લી કરાવીએ છીએ. 4 દબાણદારો છે, એમાં 1 દબાણદારનું જે છે લગભગ 12 વર્ષથી એમણે નિવેદન આપેલું છે, 12 વર્ષથી એ લોકો ઓરડી બનાવી અને ઉપાર્જન કરે છે. એ સિવાયનું અલગ અલગ સમયગાળો છે, 2 વર્ષ છે, 5 વર્ષ છે, 1 વર્ષ છે, એમ અલગ અલગ છે સમય.